પૂર્ણ સ્વરાજ્યની માંગણી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ વગેરે એવું વિચારતા હતા કે આપણને સાંસ્થાનિક સ્વરાજ્ય નહીં પરંતુ પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ રાવી નદીના તટે કિનારે લાલા લજપતરાય લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો રાવી નદીના કિનારે લાલા લજપતરાય લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે એક ઠરાવ પસાર કર્યો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધી અને પહેલી જ વખત સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો તો પ્રથમ સ્વતંત્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે ભારતને આઝાદી મળે પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ ત્યાં સુધી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો સ્વતંત્રતા મળી ગયા પછી દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ ભારત પ્રજાસત્તાક રાજ્ય બન્યું ફરી એક વખત જોઈએ ટૂંકનો લખો પૂર્ણ સ્વરાજ્યની માગણી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા રાવી નદીના કિનારે લાલા લજપતરાય લાહોરમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું છે